નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ગઈ વખતનો આપણો સવાલ હતો ઉદ્યોગનું મહત્વ, એમાં આપણે ચાર પોઈન્ટ ભણ્યા હતા. ફરી વખત જો રિવાઇઝ કરી લઈએ, રાષ્ટ્રીય આપનો ફાળો, બીજું છે રોજગારી, ત્રીજો છે નિકાસ આવક, ચોથો છે અર્થતંત્રનો સમતોલ વિકાસ. આ ચાર આપણે ગઈ વખત વિદ્યાર્થી મિત્રો ભણ્યા. તમે ઘરે ચારે ચાર પોઈન્ટ તૈયાર કરી લીધા છે. હવે વાત કરીએ ખેતીનું આધુનિકરણ, પાંચમા નંબરનો પોઈન્ટ છે. તમે જાણો છો એ પ્રમાણે ખેતી ક્ષેત્રના ઝડપી વિકાસ માટે અને જમીન અને જમીન ઉપર કામ કરતો શ્રમિક એની ઉત્પાદકતા વધારવાના હેતુથી ખેતીનું આધુનિકરણ જરૂરી ગણાય છે. ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા ખેતી ક્ષેત્રના સહાયક તરીકે નવીન ટેકનોલોજી મદદ પૂરી પાડી શકાય છે. ટ્રેક્ટર, થ્રેસર, સબમર્સિબલ પંપ, જંતુનાશક દવા છાંટવાના સંયંત્રો જેવા આધુનિક સાધનો પૂરા પાડી શકાય છે. અંડરલાઈન કરજો વિદ્યાર્થી, ખેતીના આધુનિક સાધનો એમાં અંડરલાઈન કરો, ટ્રેક્ટર, થ્રેસર, સબમર્સિબલ પંપ, જંતુનાશક દવા છાંટવાના સંયંત્રો તેમજ ઉદ્યોગ ક્ષેત્રે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ વગેરેનું ઉત્પાદન પણ કરી શકાય છે. સરવાળે એમ કહી શકાય કે ઉદ્યોગ દ્વારા અપનાયેલ નવીન ટેકનોલોજીની મદદ દ્વારા ખેતી ક્ષેત્રનો વિકાસ શક્ય બન્યો છે. એના પછી છઠ્ઠા નંબરનું જોઈએ, અર્થતંત્રનું મજબૂત માળખું. બહુ જ અગત્યનો સવાલ છે વિદ્યાર્થી મિત્રો, કેમ કે ઔદ્યોગિક અથવા અર્થતંત્રનું મજબૂત માળખું ઊભું કરવા માટે દેશમાં ઔદ્યોગિક ક્ષેત્ર મજબૂત હોવું જરૂરી છે. ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા લોખંડ એટલે કે સ્ટીલ, સિમેન્ટ જેવી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે કે જે દેશ માટેની સિંચાઈ યોજનાઓ, રોડ, રસ્તા, પુલો વગેરે બાંધકામમાં ઉપયોગી બને છે. આ ઉપરાંત ઉદ્યોગ દ્વારા વાહન વ્યવહારના સાધનો જેવા કે બસ, એ પણ અંડરલાઈન કરજો, ટ્રક, રેલવે, વિમાન, કાર, દ્વિચક્રીય વાહન, દ્વિ એટલે બે ટાયરવાળા વાહનોની વાત છે, વગેરે પૂરા પાડવામાં આવે છે, જે અર્થતંત્રનું પાયાને સબળ બનાવે છે. બીજી ભાષામાં કહું તો જે અર્થતંત્રનું પાયાનું માળખું સબળ બનાવે, યાની મજબૂત બનાવે છે. આ ઉપરાંત સંરક્ષણના સાધનો જેમાં બંદૂક, ગોળીઓ, ટેન્ક વગેરેનું ઉત્પાદન પણ ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા કરવામાં આવતા વિદેશો પરનું અવલંબન આપણું ઘટ્યું છે અને ભારતીય અર્થતંત્ર એ મજબૂત બની રહ્યું છે, એના ઉપરથી કહી શકાય છે. એના પછીની વાત કરીએ તો સામાજિક માળખામાં ફેરફાર. સામાજિક લેવલે કે સોશિયલ લેવલે દેશ કેટલો બદલાય એની વાત છે. ઔદ્યોગિકરણના ઉપયોગથી નવી ઔદ્યોગિક સંસ્કૃતિનું સર્જન થાય છે, જેમાં શિસ્ત, કઠોર પરિશ્રમ, હરીફાઈ, ટીમવર્ક, સ્વનિર્ભરતા,
साथ सहकार समझूती नवा संशोधन वृत्ति संस्थाकीय क्षमता जेवा गुणों खीले छे। ज्यारे सामा पक्षे अंधश्रद्धा प्रारब्धवाद एटले के नसीबना भरोसे बेसी रहना संकुचित मानसिकता जड़ वलन वगैरे बाबतों में घटाड़ो आवे छे। आम आवा सामाजिक फेरफारों अर्थतंत्रना विकास माटे प्रेरक बनी रहे छे। विद्यार्थी मित्र बहु ज अगत्यनो पॉइंट आ जे वस्तुओ छे सतत देश ने प्रेरणा पूरी पाड़े छे। आ सात पॉइंट ए औद्योगिक क्षेत्रना महत्वना छे। विद्यार्थी मित्रों फरी वक्त नजर फेरवी लीए उद्योग क्षेत्रनु महत्व। એમાં પહેલું છે રાષ્ટ્રીય આવકમાં ફાળો, બીજું છે રોજગારી, ત્રીજું છે નિકાસ આવક, ચોથું છે અર્થતંત્રનો સમતુલ વિકાસ, પાંચમો છે ખેતીનું આધુનિકીકરણ, છઠ્ઠું છે અર્થતંત્રનું મજબૂત માળખું, સાતમું અને છેલ્લું સામાજિક માળખામાં ફેરફાર। આ સાત આ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમારે તૈયાર કરવાનો જ છે, કારણ કે પૂછાય છે દર વખત, તો આપણે આ પ્રશ્નો મિસ કરવાનો નથી। આ પૂરેપૂરા માર્ક્સ, ત્રણ માર્ક્સમાં આ સવાલ પૂછાય છે, તો ત્રણે ત્રણ માર્ક્સ તમને મળી રહે એવો આપણે સતત શું કરવાનો છે, પ્રયત્ન કરવાનો છે। એના પછીનો સવાલ આવે છે ઔદ્યોગિક માળખું, જે સવાલ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું, પરંતુ આ જે મેં તમને તૈયાર કરવાનું કહ્યું એટલું વિદ્યાર્થી મિત્રો ઘરે બેસીને તૈયાર કરજો, કરજો ને કરજો, જેથી તમને પરીક્ષામાં કોઈ મુશ્કેલી પડે નહીં, અને તૈયાર કરશો। એની સાથે હું આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરું છું। અસ્તુ, થેન્ક યુ વેરી મચ, તમારો આભાર।